નમસ્કાર બોયલાઈમાં આપનું સ્વાગત છે હું છું બરકત ઉલા ખત્રી મોડાસર ચોકડી પાસે જે અકસ્માત સર્જાયો છે તેમાં એક લજગરી બસ છે એ લજગરી બસની અંદર ટ્રેન છે એનું બૂમ છે તે ઘૂસી ગયું અને આ ગંભીર અકસ્માતમાં જે ઈજા પામેલા છે તેઓ કવાટ ડિસ્ટ્રિક્ટના પેસેન્જર હતા એમ આપણી સાથે દવાખાને જે લોકો સારવાર લેવા માટે આવેલા છે ઈજાગ્રસ્તો એમની વાત કરીશું કે સાહેબ તમારું નામ શું છે રાઠવા સુરભાઈ ગમરસિંહભાઈ તો સુનિલભાઈ કયા ગામના રહેવાસી હું રેણદા ગામનો રહેવાસી છું સાહેબ શું આ બનાવ બન્યો તે વખતે તમે બસમાં કઈ જગ્યા પર બેઠેલા હતા હા મેં આપણે એ લક્ઝરી બસમાં બેલા હતા પાટલીપુત્રા વડોદરા જતી હતી કવાડથી વડોદરા ત્યારે મોડાસર ચોકડી પર અથડાઈ અમને બધા બહુ વાગ્યું બધાને ઈજા થઈ હાથમાં જો આવું બધું થયું બહુ નુકસાન થયું ગાડીમાં ચેન કપ્પો અંદર ઘૂસી ગયો અને બહુ બધા લોકોને બહુ માથા ફૂટી જાય બધું બહુ નુકસાન થયું કેટલા જણને વાગ્યું

તો આ જે બૂમ આવ્યું છે તેમાં તમે અથડાયા નહીં હા હા આ જે ક્રેન ચેન કપો છે તે આવ્યો તેમાં તમે અથડાયા નથી હા એમાં તો કાચ વાગ્યા તમને કાચ વાગ્યા અમને ચેન કપો અંદર ઘૂસી ગયો અને અમારી પર કાચ ચેન કપો હા કાચ ભાગી જાવ કે એમ માથો નમાઈ દેતો એટલે ઓછું વાગ્યું અમને અને અમારી ઉપર ચેન કપવાનું બધું આવ્યું છે તમારી ઉપરી માથા પર ઠરકી ગયું તમે નમી ગયા એટલે બચી ગયા હા અમે નમી ગયા એટલે અમે બચી ગયા હા અને જે બનાવ બઈનો તારે તમારી લજગરી નીકળી અને તમે જ્યારે એ ક્રેન ગુઈસી તે તમે દ્રશ્ય તમે જોયું હતું કે તમે તે વખતે બીજી દિશામાં હતા હું કરતા તે ના ના અમે એ નજરે જોઈ રહ્યા હતા કે આ ડ્રાઈવર ચેન કાપાવાળા ખુશી ગયો સામે ચાલીને આવીને અને ગાડીવાળા બ્રેક નહીં દબાવી એટલે અમારે આવું અકસ્માત થયું ભૂલ કોની લાગે છે ભૂલ બંને ની લાગે છે ચેન કાપાવાળા અને ગાડીવાળા નથી હા ગાડી ફાસ્ટ ચાલતી હતી હા ગાડી ફાસ્ટ ચાલતી હતી હા ડ્રાઈવર લક્ઝરીવાળાની વધારે ભૂલ હતી વાહન તો રોડ પર ચાલતું હોય રોડ છે તે ચાલતું હોય જે રોડ ક્રોસ કરવા છે ચેન કાપવા એની મૂળ તો ભૂલ કહેવાય ને આ ચેન કાપવા વાળા એની ભૂલ છે ગાડી તો દોડતી હતી એના રોડ પર જ સાઈડ પર ચાલતી હતી અને ચેન કાપો અચાનક આવીને ઘૂસી ગયો અંદર તમે કોણ કોણ આ બેન પણ હાજર હતા એવું હું હું તમે કહેશો તમે જો હું કે હું અમારી પર કેન કેન છબ બતાવ એલો આમ પર બચી જ્યાં અમે આમ નીચું મોડ કરી એટલે અમે બચી કરી બચી કરી દીધું હા એટલે બહુ વાગ્યો અમને

ના રહેવાસી છે સુધીભાઈ અને આ બીજા એક બેન છે તેમને પણ અહીં સારવાર કરવામાં આવી રહી છે આપણે એ દ્રશ્ય જોઈ શકીએ છીએ કે અહીંયા જે મેડિકલ ઓફિસર છે તેઓ પણ એમનું મોનિટરિંગ કરી રહ્યા છે અને આ બેન છે છોકરી એને માથામાં વાગેલું છે અને એની સારવાર ચાલી રહી છે બોલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તેઓ પણ અહીંયા ક કંટ કવાટ તાલુકાના જ છે અને ત્યાંથી સારવાર એને આપવામાં આવી છે અને સારવાર લઈ આ છોકરી પણ છે કુલ અહીંયા જે ઈજાગ્રસ્તો છે લજગરીના કુલ વ્યક્તિઓ છે તે પૈકીના પાંચ વ્યક્તિઓ અહીંયા દવાખાનામાં હાલ આજે ચાર વ્યક્તિઓ બે ને વાગેલું છે અને બે છે તે નોર્મલ કન્ડિશનમાં છે એમને બીજે કશી કોઈ તકલીફ નથી આપણે જે ઈજાગ્રસ્તો હતો તેમની પણ હાથે જે પ્રત્યક્ષદર્શી દર્શી એમણે જે વાત કરી એ પણ આપણે સાંભળી થેન્ક યુ જો આપણે બોય લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી ઓલ ઓપ્શન દબાવશો